आजो बजा राज કેમ છો મિત્રો? સવાર સવાર ના શું ચાલી રહ્યો છે ભાઈ? તમે લોકો કેમ છો? અમે એકદમ જલસા કરીએ છીએ, બરાબર ને? એકદમ સાચી વાત. અરે યાર, ક્લાસ માં જઈશું કે નહીં? ક્લાસ માં જવાનો સમય થઈ ગયો છે, ત્યાં જઈશું તો કઈક નવા જૂની થશે. ચલો સરગવાની સિંહ, જો હવે આપણે કોલેજ માં આવી ગયા છે એટલે ક્લાસરૂમ માં નહીં, આપણા અડના ઉપર જ નવા જૂની થશે. ક્યારી ખાશો? ચુપ. ઓ રંગે રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસી જો. એ પ્રભુ, આજે તો બધી જગ્યા ગોપ્યો જ દેખાય છે ને. અમાય આજે કઈ રાસલીલા નો પ્રોગ્રામ છે કે શું? ઓય, આ ગોપીઓ ભોલે માટે નહીં, નટખટ કિશન માટે છે. એ કાનુડા, આપણે તો અર્જુન, અને તમને બધાને તો ખબર જ છે ને કે અર્જુનની નજર તો સીધી માછલીની આંખ પર જ હોય છે. માર માર માર. તમે લોકો તો પડી જજો, મારે તો લંગીને મારતા રહેવાનું કઈ. હા લપેટો. આજે કોલેજનો પહેલો દિવસ છે. હા હા, તો સ્વાભાવિક વાત છે, કોલેજમાં નવા ચહેરાઓ તો જોવા મળશે જ. તો વાત જાણે એમ છે કે કોલેજના ગેટમાંથી આવતી પહેલી બુલબુલના મખમલી ખભા પર હાથ મૂકી તેનું નામ અને ઠામ બંને પૂછી લાવે તેને મારા તરફથી 1001 રૂપિયાનું ઇનામ. બોલો મંજૂર છે? નહીં નહીં, આમાં આપણું કામ નહીં હો. કોઈ નહીં. એ કિશન, તારી શર્ત મને મંજૂર છે. મંજૂર છે? યસ. અર્જુન, ખબરદાર, હોશિયાર, આવી રહ્યો છે શિકાર, થઈ જા તૈયાર. હા, રેડી રેડી. અર્જુન, આજ આજ નહીં. ના, કેમ ચૂપ થઈ ગયા? હે, વાહ અર્જુન, શું મસ્ત બુલબુલ છે જો. શું થઈ રહ્યું છે? જો જલ્દી જો. હા અર્જુન, વાતાવરણમાં મધુશ્રી કેમ છાઈ રહી છે? જો. હા હા, આને જોઈને મારા દિલની ધડકન વધી રહી છે. એ ભાઈ, એક મિનિટ આપને. થેન્ક યુ. એક્સક્યુઝ મી. હા જી. પ્રિન્સિપલ ની ઓફિસ ક્યાં છે? પ્રિન્સિપલ સાહેબ ની ઓફિસ? હા હા, એ છે ને અહીંયા. પ્રિન્સિપલ સાહેબ ની ઓફિસ છે ને એ આ બાજુ છે, તમારે ત્યાં જવું છે? ચાલો હું તમને લઈ જઉં. ઓકે. હાથ અહીંયા રાખી સહારા માટે ચાલશે ને? આવો આવો. તમારું નામ શું છે? અનિતા. અનિતા, અનિતા, બહુ સારું નામ છે. તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને પ્રિન્સિપલ ની ઓફિસ સુધી લઈ ગયા. નહીં 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 નહીં, આભાર તો મારે તમારો માનવો જોઈએ. તમે મને સહારો આપ્યો, તમે મને છેક અહીંયા સુધી લાવ્યા. અને આ ગુડ મોર્નિંગ સર, પ્રિન્સિપલ સાહેબ, આલ્યો, બાય બાય, બાગો. સ્ટુપિડ ઇડિયટ મંકી. કેની ખાશો? મોટું ચાલ. માય પ્લેઝર. શું કરે છે યાર? છોકરી છોડ ને ચોપડી પકડ. મસ્તી મજાક ની સાથે સાથે આપણે ભણવામાં પણ ધ્યાન આપવું જોઈએ. ચોપડી પકડ, આટલી મસ્ત છોકરી છે ને. તો આપણે તો મારા જ બરાબર હતા. આ ભણતરી ના કારણે આપણે ભણવા આવું પડ્યું છે. તો યાર જો ખાસો. ચૂપ. ગુડ નાઈટ એવરીબડી. અરે સર, ગુડ નાઈટ નહીં, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓકે 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 ઓકે. હું પ્રોફેસર
બગ્ગુ એ બુલક્કડ એ બુલક્કડ એ હા હોમવર્ક હોમવર્ક વર્ક યે આ તો બુલક્કડો લાગે છે બોલ કોલેજના પહેલા દિવસે હોમવર્ક માંગે છે એક કામ કર આની પટ્ટી પાડ 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 તારું હોમવર્ક બતાવ તો એના પપ્પાએ ના પાડી કેમ નથી લાયો ઘરે લાઈટ નહોતી અરે લાઈટ નહોતી તો મેણબત્તી સળગાવી હતી ને મોટર બંધ હતી અરે ગધેડા મોટર બંધ હતી તો ચાલુ કરવી હતી ને અનુ કોલેજમાં મજા આવી ને હા પણ અનુભવ બહુ ખરાબ હતો કેમ શું થયું જવા દે ને તનુ જિંદગીમાં આવા નાના મોટા બનાવ તો બનતા જ રહે એ મારી સાથે બનેલા એ મમ્મી પાપાના બનાવ કરતા આ બનાવ બહુ નાનું કહેવાય આવા બનાવ સામે બહુ ના જોવાનું હોય હા જવા દે સાચી વાત છે પણ આ જો આટલા વિશાળ ગગનમાં આ ચાંદ કેટલો પ્યારો લાગે છે હા તને એ આખા ગગનમાં પ્યારો નહીં પણ એકલો લાગે છે અનુ તારી જોવાની રીત જુદી છે તારા ખરાબ અનુભવે તારી મનોવ્યથા વધારી છે એવું તારી વાત ઉપરથી લાગે છે હા તને કદાચ તારી વાત સાચી છે પણ હું શું કરું જે મારા હૈયે છે એ મારા હોટે આવી જાય છે એટલે જ મને કવિ વિમલજીની કેટલીક પંક્તિઓ યાદ આવી છે સાંભળો તને કહું છું હું બહુ મુશ્કેલથી ખુશીઓ શોધી લાવું છું પરંતુ ખુશીઓ બધી ગમ થઈ જાય છે જિંદગીની ચાહત વિમલ કંઈક ટૂંકી થઈ જાય છે ચાંદને જોઈ આંખો મારી ભીની થઈ જાય છે સારું સારું બહુ મોડું થઈ ગયું છે સુઈ જા ચાલ ગુડ નાઇટ ગુડ નાઇટ શું વાત છે ઊંઘમાં ચાલી ગઈ કે શું એવું કાંઈ નથી આ તો જરા મંદિરે શું ઘેઘૂર અવાજ અરે વાહ લોકો નાઈ ધોઈને મંદિરે જાય છે અને આ બેનબા તો નાયા વગર જ મંદિરે જતા રહે એમ નહીં બાબા હું મંદિરે નથી ગઈ મંદિરમાં માતાજીની આરાધનાનો અવાજ સાંભળી હું ત્યાં પહોંચી ગઈ અને ત્યાં જઈને પૂરી બદલાઈ ગઈ એમ એવું કાંઈ નથી લાગે છે કે પેલા ઘેઘૂર અવાજ સાથે તને પ્રેમ થઈ ગયો છે હવે તો તને એ ઘેઘૂર અવાજના માલિક સાથે મળાવવું જ પડશે હવે ઝડ ચાલ કોલેજ જવાનું મોડું થાય છે ચાલ
અનુ, જો આજ અર્જુનભાઈ જેના ઘેઘુર અવાજને તું દીવાની બની ગઈ હતી, માં સરસ્વતીના પવિત્ર સ્થાન પર તમે લોકોએ જે કુકર્મ કર્યા છે એની સજા ભુગતવા તૈયાર થઈ જાઓ. અર્જુન, અર્જુન ભાઈ, તમે તો મસીહા છો. મસીહા? એ તનુ, હું કોઈ મસીહા નથી. આ સંસારમાં જો બધા માણસ માણસ બનીને રહે ને તો આ દુનિયા સ્વર્ગ બની જાય. અર્જુન ભાઈ, આ મારા ફોઈની દીકરી અનિતા, મારી બેન. એ તનુ, આ તારી એ જ ફોઈની દીકરી અનુ છે જેણે મને બચાવવા માટે થઈને પોતે માર ખાધો હતો અને એના નાકમાંથી રેત. Idiot, donkey monkey. My pleasure.